हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण पांच विषय गुजराती। आज आपणे सेमेस्टर वन नो चेप्टर वन चबूतरो पाठ समझीशु। चबूतरा पाठ नो प्रकार छे चित्र पाठ, जेमा चित्र ऊपर थी आपणे पाठ नो अर्थ ग्रहण करवानु छे। तो चलो आपणे जोईए। तमारी पासे गुजराती पण चोपड़ी पण खुली होवी जोईए अने साथो साथ बुक अने पेन पण साथे होवू जोईए, जेथी करीने आया हूँ काई पण लखावू ए तमारी बुक्स मां लखवानू छे। चलो आपणे शरूआत करीए चबूतरो पाठ समझवानू। आपणे जाणीए छीए के आ चबूतरानू चित्र छे। सौ प्रथम आपणे ए जोईए के आखू चित्र ए एक गामडानू दृश्य आपणे बतावामां आव्युं छे। गामडानी अंदर अथवा तो गाममां आपणे चोकमां वचोवच चबूतरो जोईતા હોઈએ છીએ। चबूतरो छे ए पक्षीओ माटे बंधावामां आवे छे, ज्यां पक्षीओ माटे चण नाखवामां आवे छे अने पक्षीओ त्यां दाणा चणवा माटे आवे छे। चबूतरामां आपणे जोई शकीए छीए के छत पण बांधेली छे, जेथी करी अने पक्षीओने उनाळामां अने ચોમાસાની અંદર રક્ષણ મળી શકે। ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પાણીની થીબ છે એ લટકાવવામાં આવી છે। થીબ એટલે કે કુંડુ માટીનું, જેમાં પાણી ભરી અને રાખવામાં આવે છે, જેથી કરી અને પક્ષીઓ ત્યાં દાણા ચણવા આવે ત્યાર પછી પાણી પણ પી શકે। પછી છે નિસરણી, જે આપણને દેખાય છે શું કામે, તો કે દાણા ઉપર પક્ષીઓ માટે નાખવા માટે નિસરણીનો ઉપયોગ થાય છે। સરસ મજાની છત વાળો ચબૂતરો અહીં આપણને દેખાડવામાં આવ્યો છે, જેના છાયા નીચે બીજા પ્રાણીઓ પણ વિશ્રામ લઈ શકે છે। આપણે જોઈએ છીએ કે કૂતરો છે, ત્યાર પછી બકરી છે, પ્રાણીઓ તો વિશ્રામ લઈ શકે, સાથોસાથ એક માણસ પણ ત્યાં આપણને દેખાય છે કે જે ચબૂતરાના ટેકે વિશ્રામ એટલે કે આરામથી બેસી શકે છે। હવે આપણે તેના પ્રશ્નોત્તર જોઈએ। સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક, આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે, સાથોસાથ તમે પણ બુક્સમાં લખજો। આપેલ ચિત્ર એટલે કે આપણે જે ઉપર જોયું તે ચિત્રના આધારે જ આપણે પ્રશ્નના જવાબ આપવાના રહેશે। પહેલો પ્રશ્ન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? આપણે જાણીએ છીએ, આપણે હમણાં જ જોયું આગળના ચિત્રમાં કે ચબૂતરો છે પંખીઓ માટે બાંધવામાં આવે છે, જેથી કરીને પંખી ત્યાં દાણા ચણી શકે। તો પેલા પ્રશ્નનો ઉત્તર આવશે કે ચબૂતરો પંખી માટે બાંધવામાં આવે છે। ત્યાર પછી બીજો, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ નિસરણીના ઉપયોગથી ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। તો બીજા પ્રશ્નનો જવાબ આવશે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, કે ચબૂતરા પર છત શા માટે બાંધવામાં આવે છે? મેં હમણાં જ વાત કરી ચિત્ર જોતા જોતા જ કે ચબૂતરા ઉપર છત બાંધવામાં આવે છે શું કામે, તો કે ઉનાળામાં અને ચોમાસામાં પક્ષીઓ ત્યાં વિશ્રામ કરી શકે અને ત્યાં રહી શકે, ભીના ન થાય ચોમાસાની અંદર, અને ઉનાળામાં તડકાના હિસાબે ત્યાં બેસી શકે, એટલા માટે ચબૂતરા ઉપર છત બાંધવામાં આવે છે। અને બીજું કારણ એ હોય છે કે ચબૂતરામાં છત એટલા માટે બાંધવામાં આવે છે કે ચોમાસાના હિસાબે જો પાણી પડે, વરસાદ પડે, તો ચકલા માટે ને પક્ષીઓ માટે જે આપણે ચણ નાખેલું હોય છે તે ભીંજાઈ ન જાય, એટલા માટે છત બાંધવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે, કે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
તો આપણે જાણીએ છીએ, હમણાં જોયું મેં તમને કીધું કે પંખીઓને પાણી પીવા માટે સી વ્યવસ્થા કરેલી છે, તો કે પંખીઓને પાણી પીવા માટે માટીની એક થીબ બનાવવામાં આવે, એટલે કે કુંડા જેવું માટીનું, અને તેમાં પાણી ભરી રાખવામાં આવે છે. આ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કે નિસરણીનો શું ઉપયોગ થતો હશે? ચબુતરાની અંદર નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો કે નિસરણીના ઉપયોગ દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા નાખવામાં આવે છે, કારણ કે ચબુતરો ઘણો ઊંચો હોય છે, ત્યાં આપણેથી પહોંચી ન શકાય, એટલા માટે આપણે નિસરણીનો ઉપયોગ કરીએ છીએ. નિસરણીના ઉપયોગથી આપણે દાણા છે ત્યાં નાખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 6, ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં ગાયો છે, ત્યાર પછી કૂતરું છે, અને ત્યાર પછી બકરી. આ પ્રાણીઓ આપણને ચિત્રની અંદર જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 2 છે, જે ચબુતરા વિશે 5 વાક્ય લખવાના છે. મેં વિદ્યાર્થી મિત્રો તમને હમણાં જ સમજાવ્યું કે ચબુતરો શું છે, તે ક્યાં હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ ચબુતરો છે એ ગામમાં ચોરા વચ્ચે હોય છે, ત્યાર પછી એમાં શું શું હોય છે, શું વ્યવસ્થા હોય છે, ત્યાં પંખીઓ માટે શું નાખવામાં આવે છે, તેના વિશેના 5 વાક્ય તમારે લખવાના રહેશે. જે મેં તમને હમણાં જ કીધું કે બુક સાથે રાખવી, ગુજરાતી નો ચોપડો જેમાં તમારે ચબુતરા વિશે 5 વાક્ય લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કે નીચે આપેલું ચિત્ર જોઈ અને તેના વિશે લખવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક ગામડાનું દ્રશ્ય છે, સવારનું દ્રશ્ય છે. તો આના વિશે આ ચિત્ર જોઈ અને તમારે વાક્ય તમારી બુકમાં લખવાના રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાવ્ય 2, ધોરણ 5 વિષય ગુજરાતી, કાવ્ય છે બીજું પર્વત તારા, અને કવિ છે સુરેશ દલાલ. આ એક સરસ મજાની પ્રાર્થના સ્વરૂપે આપણને અહીંયા કાવ્ય આપેલું છે. આ એક સુંદર પ્રાર્થના જ છે જે આપણે હંમેશા ઈશ્વરને કરતા હોઈએ છીએ. આ પ્રાર્થનામાં આવતા પર્વત, પછી નદી, સરોવર, દરિયો અને વૃક્ષો, સૂર્ય જે કાંઈ છે તે બધું આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ચંદ્ર, તારા, પાણી અને પક્ષી અથવા તો જીવજંતુ, આ બધું શું છે? તો કે આ બધું છે એ કુદરતના અંશો છે, કુદરતે આપેલો એક ભાગ છે. અહીં કવિ આ બધા તમામે તમામ સઘળા આ કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે, એવું સરસ પ્રાર્થના સ્વરૂપે અહીંયા આપણને કાવ્ય આપેલું છે. કે શું કહેવા માંગે છે કવિ, કે આ દરેક વસ્તુની અંદર સઘળી વસ્તુ છે કુદરતના અંશો છે, કારણ કે પર્વત છે એ પણ કુદરતી છે, ત્યાર પછી વૃક્ષ તો શું છે, કુદરતી છે, પર્વત, નદી, સૂર્ય, ચંદ્ર, પ્રાણી, આ તમામે તમામ બધા કુદરતના અંશો છે. એમાં દરેકમાં ઈશ્વર વસે છે. તે પછી પક્ષી હોય તો પણ ભલે, પ્રાણી હોય તો પણ ભલે, જે કાંઈ હોય તે બધામાં ઈશ્વરના અંશો આપણને દેખાય છે, એવું કવિ છે એ આપણને સરસ અહીંયા પ્રાર્થના સ્વરૂપે એક કાવ્ય આપેલું છે. તો આપણે શરૂઆત કરીએ કાવ્યની. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. કવિ શું કહે છે કે પર્વત છે એ તારા પોળા ખંભા છે. શું કામ એવું કીધું છે, કારણ કે પર્વત છે એ પોળી રીતે બધે પથરાયેલા હોય છે, ખંભાની જેમ. જેવી રીતે આપણા શરીરમાં ખંભા હોય છે એવી રીતે પર્વત પણ એવી જ રીતે પથરાયેલા હોય છે. સરોવર એટલે કે સરોવર, દરિયો, સમુદ્ર, એ શું છે? તો કે તારી આંખ છે. અને હે ઈશ્વર, હે ભગવાન, હે પ્રભુ, હું તને જોઉં છું
ક્યાંક ક્યાંક ને ક્યાંક આ દરેક ક્ષણની અંદર હું તને બધે જ જોઉં છું, એવું કવિ અહીંયા આપણને કે છે. પછી બીજી કડીમાં શું કે છે કે દરિયો છે ઈ તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડી યાદ. આ દરિયો જી છે ઈ તારું દિલ વિશાળ, એટલે કે દરિયો છે ખૂબ જ વિશાળ હોય છે, એટલે કે હે ઈશ્વર જે તારું દિલ વિશાળ છે. કેવું છે? તો કે દરિયા જેવું તારું દિલ વિશાળ છે. પછી જે કઈ વૃક્ષો છે એ શું કરે છે? તો કે તારી જ વાત કરે છે. કવિ શું કે છે કે વૃક્ષો છે એ તારી જ વાત કરે છે, ઈશ્વરની જ વાત કરે છે, એવું કવિ કલ્પના કરે છે. મેઘ ધનુષ્યના રંગો, મેઘ ધનુષ્ય આપણે જાણીએ છીએ કે વરસાદ પડ્યા પછી જયારે સંધ્યા ખીલે ત્યાં આપણે મેઘ ધનુષ્ય જોઈ શકીએ છીએ, જેમાં રંગોમાં અલગ અલગ પ્રકારના 7 રંગો હોય છે, અને એ રંગમાં પણ તું જ ઈશ્વર અમને રમી રહ્યો હોય, સુંદર રીતે રળિયાત એટલે કે સુંદર રીતે રમી રહ્યો હોય એવું અમને લાગે છે. હે ઈશ્વર આ બધાની અંદર તું જ અમને ક્યાંક ને ક્યાંક દેખાય છે. ત્યાર પછી છે કે તું તરણાનો તારણહાર, ઝરણાનો તો નાદ, ફૂલ ફૂલની રંગ અને સુગંધે તારી છે સોગાદ. તું તરણાનો એટલે કે સામાન્ય માણસ, સામાન્ય માણસને તારનારો છે, દુખી માણસ હોય, ગરીબ માણસ છે, એને તું મદદ કરનારો છે, ઉદ્ધાર કરનારો છે, સામાન્ય માણસને મદદ કરનારો છે. ત્યાર પછી ઝરણાનું સંગીત, નાદ એટલે કે સંગીત, તું ઝરણાનું સંગીત છે. ઝરણા એટલે કે પર્વત ઉપરથી જે પાણીનો ધોધ પડતો હોય ત્યાં કેવો અવાજ આવે તે આપણે સાંભળતા હોઈએ છીએ, એ અવાજમાં પણ ઈશ્વર રહેલો છે એવું કવિ કહે છે. ત્યાર પછી જે બધા ફૂલો છે બાગની અંદર, બગીચાની અંદર જે કોઈ રંગબેરંગી સુંદર મજાના અલગ અલગ ફૂલો છે કાંઈ થાય છે, એની સુગંધ જે છે એ પણ તારી સોગાત એટલે કે ભેટ આપેલી છે. એ રંગને એ ફૂલની અંદર રંગ અને સુગંધ એ બધું જ તારી ભેટ છે એવો કવિ કહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ફૂલની અંદર રંગ કે સુગંધ કાંઈ આપણે ભેળવી શકતા નથી, એ તો કુદરતી છે જે ઈશ્વર આપે છે. એટલે કવિનું એવું કહે છે કે આ બધાની અંદર, પછી ફૂલ હોય કે સામાન્ય માણસને તારનારો હોય કે ઝરણાનું સંગીત હોય, બધાની અંદર ઈશ્વર તું અમને ક્યાંક ક્યાંક ને ક્યાંક તો દેખાશે. ત્યાર પછી પ્રાણીઓની વાત આવે છે કે સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આપે અહીં આજ્ઞા અને ભમરા. પછી હવે પ્રાણીઓનું કહે છે કે સિંહ હોય, વાઘ હોય કે કોયલ હોય, પછી બુલબુલ હોય, પક્ષીઓ, પતંગિયા હોય અને તમરા, એ પણ આ બધું શું છે? તારી વાત જ કરે છે. આ બધામાં ઈશ્વર તું અમને દેખાય છે. કારણ કે સિંહ, વાઘ અને કોયલ આ પક્ષીઓ અને પ્રાણીઓના તમે રૂપ રંગ અને તેને જે કઈ, દાખલા તરીકે આપણે સિંહ જોઈએ તો સિંહને કેટલું ગદાવર શરીર આપેલું છે, ત્યાર પછી એની કેશવાણી હોય છે, ત્યાર પછી એની શક્તિ, આ બધું શું છે? ઈશ્વરનું જ આપેલું છે. એટલે આ બધાની અંદર ઈશ્વર દેખાય છે. પછી આકાશની વાત કરી છે કે સૂર્ય છે, ચંદ્ર છે અને તારા, આ બધું જ આકાશમાં છે. તો આ બધું શું છે? એ બધું તારા સ્વરૂપો છે ઈશ્વર, આ બધું તારા સ્વરૂપો છે. અહીં આજ્ઞા અને ભમરા, આજ્ઞા એટલે એક જાતનું એવું જીવજંતુ છે જેને આપણે હાથમાં લઈ પકડી શકીએ છીએ, અને પકડ્યા પછી એને આપણે આંગળીએથી જ્યારે અલગ કરીએ ત્યારે તે બે થાય છે, અને તે દીવાની જેમ તમ તમતું હોય છે, એટલે કે તેમાં પણ રોશની હોય છે. આવું સરસ અદ્ભુત સ્વરૂપ જે તે અમને પૃથ્વી ઉપર આપેલું છે, આજ્ઞા અને ભમરા. તો ભમરા વિશે તો આપણે
જાણીએ છીએ કે ભમરા ગુણ ગુણ કરતા હોઈએ છીએ, ફૂલ ઉપર બેસે છે, એનો રંગ ચૂસે છે, આ બધી ક્રિયા એ કુદરતે આપેલી છે. એટલે આ બધા સ્વરૂપમાં પણ આપણને ક્યાંક અને ક્યાંક ઈશ્વર દેખાય છે. ત્યાર પછી કહે છે કે રાણ ત્રાણને લાડની સાથે મોર પીઠનો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીક અને દૂર. રાડ એટલે કે કોઈ પણ પ્રકારની ચીસ નાખવી અથવા જોરથી બૂમ પાડવી. ત્યાર પછી ત્રાણ એટલે કે પ્રાણીઓ જે કોઈ ગર્જના કરે છે, આપણે જાણીએ છીએ સિંહ વાઘ જે કોઈ ગર્જના કરે છે તેને આપણે કહીએ ત્રાણ. અને લાડ એટલે કે પ્રેમ. આ બધાની સાથે અને મોરના ટવકા રૂપે, મોર કેવો સરસ ટવકો કરે, કેવો સરસ એનો સૂર હોય છે તે આપણે જાણીએ છીએ. આ બધાની સાથે તું સંતા કુકડી એટલે કે સંતા ઉડા રમતો હોય એવી રીતે કંઈક નજીક તો કંઈક દૂર ઈશ્વર તું રહે છે. સરસ કવિ આ પંક્તિની અંદર કહે છે કે આપણે રાડ પાડીએ, બૂમ પાડીએ જોરથી, તો એ પણ એક ઈશ્વરનો જ આપણને સંદેશ આપે છે કે આવી રીતના આપણા શરીરની અંદર એવું ગોઠવેલું છે કે આપણે રાડ પાડીએ, બૂમ પાડીએ એટલે અવાજ મોટેથી આવે. એક એ માનવીની વાત થઈ. ત્યાર પછી ત્રાળ, તો કે પક્ષીઓ પણ ત્રાળ પાડે, ગર્જના કરે. ત્રાળ એટલે કે ગર્જના કરવી. સિંહ વાઘ વગેરે જે પ્રાણીઓ ત્રાળ ગર્જના કરે છે તેની અંદર, અને લાડ એટલે કે પ્રેમથી આ બધાની અંદર જે મોર છે એ સરસ મજાનો સૂર કાઢે છે, એવી રીતે અમારી સાથે તું નજીક તો કંઈક દૂર એવું સરસ રીતે રહી શકે છે. ત્યાર પછી છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આ કોણ હંકારે પૂજ કહે. અજવાળું એટલે કે અહીં આપણે અજવાળાનો અર્થ સુખ એવો કરીશું. સુખના કાંઠા વડે જ્યારે અંધારાની નદી એટલે કે દુઃખની મારી નદી વહેતી હોય ત્યારે એમાં મારી આ હોળીને એટલે કે આ મારા દુઃખના દિવસોને કોણ હંકારે એટલે કે આ હોળીને કોણ જીવનરૂપ આપે એ તું જ કહે ઈશ્વર. મારા જીવનની અંદર જ્યારે સુખની ગાડી હાલતી હોય, હોળી ચાલતી હોય ત્યારે કાંઠા ઉપર સુખ હોય, જ્યારે અંધારું એટલે કે દુઃખ આવે ત્યારે દુઃખની જ્યારે મારી નદી વહે ને ત્યારે મારી હોળીને કોણ સંભાળે હે ઈશ્વર તું જ કહે. આ વાત મને તું જ કહે કે તારા સિવાય આ મારી સુખ અને દુઃખની હોળીને કોણ સંભાળે હે ઈશ્વર, તું અમને ક્યાંક ને ક્યાંક જરૂર દેખાશ. તો આવું સરસ કાવ્ય કવિ સુરેશ દલાલે આપણને અહીં આપેલું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે શબ્દ સમજૂતી. તો આ શબ્દ સમજૂતી છે એ તમારે તમારી ગુજરાતીની બુક્સમાં લખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા એટલે શું? તો કે ભાષાને સરસ ઉચ્ચારણ સાથે સમજવી. આપણે ભાષા બોલતા હોઈએ છીએ, સામાન્ય રીતે આપણે વાતચીત કરતા હોઈએ છીએ, તો ક્યારેક આપણો ઉચ્ચાર છે એ વ્યવસ્થિત હોતો નથી. તો અહીં આપણને શું બતાવવામાં આવ્યું છે કે સ અને શ ની વચ્ચે શું સજ્જતા છે એ આપણે સમજવાની છે. બેના ઉચ્ચારમાં શું ફેરફાર છે તે અહીં આપણે સમજવાનું છે. આપણે ઘણી વાર સ ને બદલે સ અને શ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોય છે. પેલા તો તમને વિદ્યાર્થી મિત્રો એ ખબર હોવી જોઈએ કે સ અને સ માં શું ફેર છે, કારણ કે આપણે પહેલેથી જ એવું શીખતા આવ્યા હોઈએ છીએ કે કલમ ખળિયામાં આવનાર ત્રણેય સ સરખી રીતે બોલાય છે, સ સ અને સ. પછી તે સ મીંડા વાળો હોય, સફાડીઓ હોય કે સ સસલાનો હોય, પણ એવું નથી. અહીં આપણે જોશું એ જ અહીં આપણે સમજવાનું છે કે સ ને બદલે સ અને સ ને બદલે સ નો ઉચ્ચાર કેવી રીતે કરવો. આ સ છે એ સાદી જ રીતે સ બોલાશે, જ્યારે સ મીંડા વાળો છે તેને બોલવામાં અને તેનો અર્થ પણ ફેર થશે, કારણ કે તે બોલાશે સ. તો આપણે જોઈએ કે સ ને બદલે સ ના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે તે સમજીએ, કારણ કે જો અક્ષર ફેરફાર કરીશું તો
अर्थ पण अलग ज थशे। तो अहीं आपणे ई शीखवानुं के स बोलीए तो सो उच्चार थाय अने स बोलीए तो सो अर्थ थाय ते ज आपणे शीखवानुं छे। तो चालो आपणे जोईए के अहीं आपणने पेलो आपेलो छे सर। तो सर एटले सरोवर, सरोवर एटले आपणे हमणां ज आगळ भण्या दरियो समुद्र એને આપણે કહીએ સરોવર। હવે બાજુની અંદર આપેલું છે સર અને બોલવામાં પણ ફેર પડી જશે અને અર્થમાં પણ ફેર પડી જશે કારણ કે સર એટલે કે બાણ, બાણ એટલે કે આપણા જે ભગવાન અથવા તો આગળ જે પૂર્વજો જેનાથી લડાઈ કરતા, જેનાથી કરતા તો કે બાણ અને ભાલાથી, તો તે બાણનો અર્થ સર થશે। ત્યાર પછી બીજું જોઈએ તો સાર, સાર બોલાશે, સારનો અર્થ થશે કસ અને સાર, સાર બોલાશે એનો અર્થ થાય છિદ્ર, છિદ્ર એટલે કે કોઈ પણ કાણું એવું એને કહેવાય છિદ્ર। ત્યાર પછી છે સત, ચોખ્ખું જે હું બોલું છું વિદ્યાર્થી મિત્ર તે બરાબર સાંભળું છું, સત એટલે કે સત્ય જે સાચું છે તે, અને સત રણ કોની કરશે આ સ મીંડા વાળા બોલવામાં સ, તો સત એટલે સો એવો અર્થ થાય છે। ત્યાર પછી જોઈએ સુર, સુર એટલે કે અવાજ, જે આપણે કઈ અવાજ કાઢીએ તેને સુર કહેવાશે। ત્યાર પછી સુર, આ સુર એટલે થશે શૌર્ય, હિંમત, તાકાત, જેને શૌર્ય, આ સુરમાં અને આ સુરના અર્થમાં તરત ફેરફાર થઈ જશે। આપણે અહીંયા એ જ સમજવાનું છે કે સ અને સ ના ઉચ્ચાર અને અર્થમાં સો સો ફેરફાર થાય। ત્યાર પછી છે બીજા નંબરે આપણને આપેલું છે, પેલો અક્ષર છે કે સ, બીજો બીજો અક્ષર આપેલો છે સ, કેસ એટલે મુકદમો, મુકદમો કેસ એટલે કે કોઈ પણ કોર્ટમાં કે ક્યાંય કેસ હાલતો હોય તેને આપણે કેસ કહીએ, અને આ કેસ એટલે કે આપણા વાળની વાત થઈ છે કારણ કે અહીં આવશે છ મીંડા વાળો। ત્યાર પછી છે પાસ, આપણે આપણા ધોરણમાં આપણે અભ્યાસ કરતા હોઈએ જે તે પાસ થાય છે એ પાસ એટલે કે ઉત્તીર્ણ, પાસ થયા ઈ, અને પાસ એટલે કે ફાસો, આટલો ફેર આ સની અંદર અને આ સની અંદર છે। તો આટલું આપણે આપણા મગજની અંદર હંમેશને માટે યાદ રાખીશું કે સ અને સ ને બોલવામાં પણ ફેર પડશે, બોલશું એટલે ઉચ્ચાર શબ્દ જે આપણે આપણા મોઢામાંથી બહાર કાઢીશું કે સર અને સર, તો આનો અર્થ પણ તરત જ બદલાય જાય છે। ત્યાર પછી જોઈએ કે કૌંસમાંથી યોગ્ય અક્ષરને પસંદ કરી લેવાના છે અને ખાલી જગ્યામાં મૂકવાના છે। હવે જે આપણે ઉપર શીખ્યા તે જ અહીંયા કરવાનું છે કે આની અંદર કયો સ સુટેબલ થશે તે આપણે અહીં લખવાનું છે। તો પેલું જે નુકસાન છે, નુક પછી ખાલી જગ્યા આપેલી છે અને ન છે, તો વચ્ચે આવશે સા। તો નુકસાન ન આવે, નુકસાન ન આવે, નુકસાન એટલે કે આપણને કોઈ પણ ખોટ આવે તે નુકસાન। ત્યાર પછી છે ખાલી જગ્યા વ અને હણ, તો આપણે જાણીએ કે સી વણ આવે, સી વણ નો આવે, સી વણ આવે। ત્યાર પછી છે ખાલી જગ્યા રોવર, સરોવર, તો સરોવર નો આવે, આપણે આગળ જ જોયું સરોવર આવે કારણ કે સરોવર કરીએ તો અહીંયા અર્થ બદલાઈ જાય એટલે સર્જ આવશે। સ આવશે। ત્યાર પછી છે રિશેષ, તો કયો સ આવે, આ સ આવે, રિશેષ, રિશેષ નો આવે, રિશેષ આવે। ત્યાર પછી સમસ્યા, તો સમસ્યા આવે, સમસ્યા નો આવે, સ્યા આવે, સ સગડી નો આવશે। ત્યાર પછી ખાલી જગ્યા કાર, તો શું આવશે, તો કે શિકાર, આપણે જાણીએ છીએ શિકાર નો હોય, શિકાર હોય।
પછી છે શાબાશી, તો શું અપાય? શાબાશી અપાય, શાબાશી અપાય, શાબાશી અપાય, એટલે અહીંયા આવશે સ મીંડા વાળો. ત્યાર પછી છે વિશેષ, તો શું વચાશે? વિશેષ. હવે આની અંદર શું આવશે એ એક આપણને જરાક મૂંઝવણ રહેશે, કારણ કે ઓલો પણ સ આવી શકે અને ઓલો પણ સ આવી શકે, પણ આ સ ની અંદર તરત જ અર્થ છે એ બદલાઈ જશે, એટલે આવશે સ મીંડા વાળો વિશેષ બોલાશે. આ હતો સ અને શ શબ્દ નો અર્થ ભેદ. ત્યાર પછી જે કઈ અભ્યાસ છે, સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, એ બધું જ તમારે તમારી જાતે કરવાનું રહેશે તમારી બુકમાં. થેન્ક યુ.